ક્યાં નીચે નીચે એટલે પેલી કોમેન્ટમાં લિંક હશે અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે તો ત્યાંથી તમે પહેલો ભાગે જોઈ લો બીજો ભાગે જોઈ લો બે ભાગ જોઈ લેશો તો તમારું જે આ જે આ વિભાગ જે પૂછાય છે ને ચેન્જ ધ ટેન્સ કાર્ડ બદલાવો હા અત્યારે વર્તમાન કાર્ડ આવે છે તો આ કાર્ડ બહુ ખરાબ છે જલ્દી આને ભવિષ્યમાં લઈ જાઓ જલ્દી આને ભૂતકાળમાં લઈ જાઓ ભૂતકાળ ખરાબ હોય જલ્દી આને વર્તમાનમાં લઈ આવો કાર્ડ બદલાવવાની જે વાત છે ને એ લગભગ બધા ધોરણની અંદર પૂછાય છે તો બધાને કામનું છે એટલું જ કામનું છે બધી શોર્ટ ટ્રિક્સ તમને દેતું જઈશ તમે જાણો છો અને આપણે પાછળ જલ્દી જ છે ઓકે સો દસ ઉદાહરણ છે આપણે વધારે નથી લેતા ખાલી દસ ઉદાહરણ પણ બથાબથ મસ્ત રીતના દસ ઉદાહરણ છે તમારી સામે આવવાના છે અને હું તમને ભણાવવાના છું ઓકે સો લેટ્સ ગો અને હા લાઇક અને કોમેન્ટ તમારે ખાસ કરતી રહી વધારે વધારે કોમેન્ટ કરવી વધારે વધારે લાઈક કરવી અહીંયા લાઈવ જે બાજુમાં બોક્સ ચાલતું એમાં નહીં નીચે એટલે જેથી કરીને વિડીયો વધારે વિદ્યાર્થી સુધી પહોંચે ખાલી એમને આવે વિડીયો જોઈને જતા રહેલોનો શું મતલબ છે કાંઈ એટલું તો કોન્ટ્રીબ્યુશન કરો તો વધારે વધારે વિડીયો મેં કોમેન્ટ લાઈક તમે ખાસ કરતા રહો એક પ્રકારનું શું કહેવાય ફીડબેક તમે આપ્યું કહેવાય તો એના માટે એડવાન્સમાં થેન્ક યુ સો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં કદાચ આ પ્રકારના બેઠા બેઠા ઉદાહરણ ના પૂછાય એવી શક્યતા છે કે બેઠા બેઠા ઉદાહરણો પૂછાય પણ આની અંદરના જે નિયમો છે ને જે રૂલ્સ છે એ બહુ મજાના છે ને બહુ કામના છે એક ના એક કેટલી વાર રિપીટ થશે ને એ હું આ તમને બતાવું ઓકે આ ચેનલ ને આટલી બધી લાઈક કરજો નીચે કોમેન્ટ ઇન કરજો બધા સાથે શેર કર દે બેલ માં ટિન ટિન વગાડી દે જો આ પહેલું છે દેખો હી સેઝ ધેટ હી ઇઝ બિઝી એને એવું કીધું કે એ બિઝી છે હવે સ્ટાર્ટ લાઈક ધીસ શું છે 10 માં માં એમ લખ્યું હોય છે કે બિગિન લાઈક ધીસ કોઈ પણ બિગિન એટલે શરૂ કરું સ્ટાર્ટ એટલે શરૂ કરું શબ્દો ફરે તો કંઈ મેથડ ફરી જતી હું ઇંગ્લિશમાં બોલવા માંડું તો કંઈ હું ફરી ના જાઉં અને હું મરાઠીમાં કે ચાઇનીઝમાં બોલું તો હર્ષ હર્ષ જ હોય એમાં કંઈ ફરી ના જાય તો હવે અહીંયા શરૂઆત શું કરવાની કીધી હી સેઇડ કરતાનો કરતા એમને રાખ્યો છે અને અહીંયા સીઝનું સેઇડ કર્યું છે બસ આટલામાં જ સમજી જવાનું સમજને લોકો ઈશારા કાફી છે જે સમજી જાય એને ઈશારામાં બધું કામ પતી જાય એટલે કે કહે છે ને કે જે પ્રેમીઓ હોય ને એ આંખોથી વાતો કરતા હોય છે એ જેણે પ્રેમ એટલો ઊંડો ગહેરાઈથી કર્યો ન હોય ને એને ખબર ન હોય બાકી એને બધું આંખમાં પતી જાય ઘરે બધા બેઠા હોય ને મહેમાન બધા બેઠા હોય ને ખાલી આંખના ઇશારામાંથી આમ જ્યાં આમ કહી દઈએ ત્યાં જ એ સમજી જાય કે બસ આ સરબદ્ધ બનાવવાનું છે અથવા તો આ કરવાનું છે અને જેને પ્રેમ ના હોય ને એને ખાલી આટલા બધા મહેમાન બેઠા હોય ને ખાલી વચ્ચે એમ જ આમ કે આમ આટલા બધા બેઠા છે ને શું ઈશારા કરો છો ભાંડા ફોડી નાખે ઘણા એટલે પેલી એક બે ચાર વર્ષ પહેલાં ખબર નહીં તમને પેલી ક્લિપ બહુ વાયરલ થઈ હતી સાઉથ ઇન્ડિયાના એક મૂવીની ખાલી એક જ નેચો કરે છે મને તેવું આવડતું જ નથી એક જ નેણાં મૂંચો કરે છે તો ઓહો કેટલા લોકો પાગલ થઈ ગયા એમાં જો આ ખાલી ઇશારો જ કર્યો હતો ને કોઈ આંખ મારે તો ખાલી ઇશારો જ છે પણ ઇશારામાં જ બધું આવી જાય તો અહીંયા ખાલી ઇશારો જ કર્યો છે કેટલા લોકો ઇશારામાં પડી જાય શું છે અહીંયા વર્તમાન છે એને ભૂતકાળ કરવાનું છે બસ આખું વાક્ય જોવાનું હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે જે વર્ગ છે જેને ઇંગ્લિશમાં કહેવાય ક્રિયાપદ ક્રિયાપદ જ ઇંગ્લિશ નું હૃદય છે બસ એને તમારે ભૂતકાળમાં કઈ જવાનું હવે ભૂતકાળનું ક્રિયાપદ શું હોય એ તમને ખબર હોવી જોઈએ એના માટેનો વિડીયો બનાવેલો છે એની પણ લિંક દઈશ જલસાથી તમે જોયા રાખો મોજ કરી રાખો તો હી સેસ ધેટ એનું આ સેડ ધેટ નું ઈઝ છે કે નહીં તો ભૂતકાળ શું થઈ થઈ જશે જશે વોઝ પછી હી બિલીવ્સ અહીંયા પણ વર્તમાન છે જુઓ તમારે વાંચતી વખતે એક એક શબ્દ કરીને જયારે કરતા આવે એવરીબડી કરતા હી કરતા હી કરતા છે હી કરતા છે કરતા આવે ત્યારે એના પછીનું ખાસ જોવું કારણ કે એના પછી ક્રિયાપદની એમ બેઠું હોય એને બથ ભરીને ત્યાં જ બેઠો હોય કારણ કે એની હારે છે આ ક્રિયા આ કરતા જે છે એ કરતાનું હૃદય જ ક્રિયાપદ છે ક્રિયાપદ વગર કરતાનું કોઈ વજુદ જ નથી સાલાનું કાંઈ ના ચાલે આ દુનિયામાં સો એ લીવ્સ છે તો લીવ ડ ભૂતકાળ એનું દેવ થઈ ગયું હિઝ લાઈફ એઝ પર હિઝ બિલીફ પાછું હી આવ્યું કરતા આવી ગયો એની બાજુમાં જ લપાઈને બેઠો હશે જો એને ચીપકીને બેઠું હશે તો અહીં શું આવ્યું ડઝ ડઝનું શું ડીડ ના આ વિડિયોમાં કાંઈ ડરાવવાનું નથી છોડી દીધું બધું ડઝ નોટ ડ્રિંક હવે અહીંયા પાછો એક નવો નિયમ શીખી સાહેબ શું છે નવો નિયમ તો કે ડઝ છે એની અમેરિકા રહેતી સિસ્ટરનું નામ ડીડ છે અને મંગળ ઉપર હમણાં જણે પ્લોટ લીધો એ છે ડૂ આ ત્રણ પછી કરતા હોય અથવા નોટ હોય શું હોય કરતા હોય અથવા નોટ હોય એના પછીનું ક્રિયાપદ હંમેશા વી વન એટલે કે વર્તમાનનું જ રૂપ હશે વર્તમાનની કાળ હશે તો જોઈએ થોટ કરવા જાઓ તો પછી મજા ના આવે આ ખોટું થઈ ગયું કારણ કે ભૂતકાળ આવી ગયું ને ધેટ અધર પીપલ જો અહીંયા અધર પીપલ આ છે કરતા છે એના પછીનું ક્રિયા પછી આવી ગયું તો કે અફેક્ટ અફેક્ટ આવી ગયું અફેક્ટ તે જે છે એ વર્તમાન છે તો એનું ભૂતકાળ થશે અફેક્ટેડ તેમનું તેમ થઈ ગયા તો ટોટલ કેટલા ફેરફાર થયા સેડ થઈ ગયું પહેલું સે હીઝ નું વર્ષ થઈ ગયું બિલીવ્સ નું બિલીવ લીવ્સ નું લીવ્સ નું લીવડ થઈ ગયું પછી ડઝનું ડીડ થઈ ગયું થિંકનું કશું ના થાય અને અફેક્ટનું અફેક્ટેડ થઈ ગયું બધા ભૂતકાળની અંદર સિરીઝ આખી આવી ગઈ નિયમો આપણે શું શીખી લીધા ડુ ડસ ડીડ હોય તો પછી વી બન મૂકી દેવાનું એ પાક્કો અને ફાઇનલ થઈ ગયું બીજો નિયમ શું શીખા કે કરતા હોય એના પછી પછીનું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ તમારે ભૂતકાળમાં ફેર ઉપર જવાનું પણ ભૂતકાળનું ક્રિયાપદ આવડતું હોવું જોઈએ અને એના માટેના નિયમો છે જ ઓકે સો આ એનો આખો જવાબ થઈ ગયો પાછો એક વખત સમજાવી દઉં જો અહીંયા સૈડ કર્યું અહીંયા ઈઝનું આપણે વોઝ કર્યું પછી બિલીવ્સનું આપણે બિલીવડ કર્યું પછી લેવ્સ નું આપણે લેવડ કર્યું પછી ડઝ નો આપણે ડીડ કર્યું અને अफेક્ટ નું આ આપણે अफेક્ટ એડ કરી દીધું 1 2 3 4 5 6 વે પર થઈ ગયા ઓકે હવે ના પછી નું બીજું એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર બગડો બગડો ભાઈ બગડો એક્ઝામ્પલ નંબર બગડો દેખો નેશનલ બેંક નોટ્સ બેંક નોટ એટલે ખબર છે ને

શરૂ શું કરવાનું કીધું છે નેશનલ નેશનલ છે નોટ બેંક નોટ અહીંયા વર છે વરનું હેડબિન થઈ ગયું જોયું તમે હવે સમજાવું તમને શું દુનિયા છે ને એ આખી આ જે વર છે ને એ ભૂતકાળ છે પણ છે તો સાદો ભૂતકાળ છે શું છે સાદો અને એનું જે હેડબિન થયું ને હેડ અને બિન એ જે છે ને એ પૂર્ણ ભૂત છે બરાબર હવે શું આમાં જોવા જેવું જાણવા જેવું જેને ગ્રામરમાં ઇન્ટરેસ્ટ હોય ને બહુ મજા આવશે આ જે વર છે ને એ ટુ બી નું રૂપ છે કોનું ટુ બી છે ને એમાં જે બી છે ને બી એ વર્તમાન છે શું છે વર્તમાન કાળ છે હા બી એટલે થવું બનવું હોવું બી જ્યારે ભૂતકાળ થયું ને ત્યારે એનું બે કામ થયા વસ થયું અને વર થયું બરાબર હા હવે જ્યારે પૂર્ણ કાળમાં જાય છે ત્યારે બી જે છે એ બિન થઈ જાય છે શું થઈ જાય છે બિન પણ બીન જે છે એ ખાલી બીનું બીન થયું પણ બીન જે છે ને એ ભૂત કૃદંત થયું શું થયું ભૂત કૃદંત હવે ભૂત કૃદંત છે ને એ ક્યારેક કરતા પછી સીધું ના લખી શકાય જેમ કે આઈ પછી તમે વોઝ લખી શકો હે આઈ પછી તમે એમ લખી શકો તો આ બી નું વર્તમાનનું રૂપ એમ કરતા પછી સીધું લખાયું બીનું ભૂતકાળનું રૂપ વોઝ કરતા પછી સીધું લખાયું એટલે વર્તમાનના અને ભૂતકાળના જે રૂપ છે બી ના એ સીધા કરતા પછી લખાય છે પણ બી જ્યારે પૂર્ણ કાળમાં એન્ટર થાય છે પછી એની ગમે ઠાઠ હોય કે ગમે એટલું બી પૈસા વાળું હોય કે એની ગમે એટલી ઓકાત હોય અહીંયા જ્યારે પૂર્ણ કાળમાં આવે પછી એની કાંઈ અહીંયા ઠીકરું એનું હાલતો નથી તો શું થાય આ બીન જે છે કરતા પછી સીધું ક્યારે લખી શકાતું નથી આમ આ કે ખોટું થઈ ગયું તો પૂર્ણ કાળ સાચવીને ત્રણ જણા બેઠા છે ત્રણ જણા હું એને ચૌદસો છન્નું માં મળેલો વાસ્કો ગામમાં અહીંયા આવ્યો નહીં પેલા તો આ આ આ અને બોલું વિચારું છું હું લખાઈ જઈશ હું આ હેડ આ ત્રણ ત્રણ પૂર્ણકાળમાં જોઈએ જે બિનની આગળ લાગે કે કોઈ પણ ભૂતક્રોદન ની આગળ લાગે હવે અહીંયા બનાવવાનું શું કીધું છે આપણને ભૂતકાળ બનાવવાનું કીધું છે તો હેવ અને હેસ છે વર્તમાન છે હવે વધ્યું શું તમારી સાથે તો કે હેડ એટલે તમારે હેડ મૂકવાનું રહીએ ઇન આખો તમને પ્રવાસ કરાવી દીધો યુરોપનો હવે ટૂંકમાં સમજવું હોય ને તો એટલું જ શું એમી સર એનું વઝવેર થાય વઝવેર એનું હેડબેન થઈ જાય આ ટૂંકમાં બધું કહી દીધું મેં તમને એમી સરનું વઝવર હેડ હેડબેન સાદું વર્તમાન સાદ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ બરાબર ત્રણેય અહીંયા સિસ્ટમ થઈ ગઈ એટલે જ્યારે જ્યારે તમને વર દેખાય કે દેખાય અને એનું તમને ભૂતકાળ કરવાનું ત્યારે તમારી સામે એક જ આવું જોઈએ હેડબેન જ્યારે ઇન્ડાયરેક્ટ સ્વિચ શીખા ત્યારે કાર્ડના ફેરફારની અંદર આ વસ્તુ સાહેબે શીખવાડેલી તમને મેં શીખવાડેલી વોઝ તો અહીંયા વરનું શું થઈ જશે હેડબીન

પ્રોમિસરી નોટ્સ અપિયર્ડ જો અહીંયા ખાસ યાદ રાખજો પ્રોમિસરી નોટ્સ આ કરતા છે અને એના પછી છે અહીં અપિયર્ડ તો આ ભૂતકાળ છે તો એનું આપણે ભૂતકૃદન કરીને પછી હેડ આગળ લગાડ્યું તો આ ભૂતકાળ છે એનું ભૂતકૃતન અપિયર્ડ પોતે જ થશે ખાલી અહીંયા વચ્ચે શું લાગી જશે હેડ હેડ અપિયર્ડ ઇન વન ઓન એઇટ બીફોર ક્રાઇસ્ટ એન્ડ વર વરનું પાછું શું થઈ જશે હેડ બિન મેઇડ ફોર લેધર થઈ ગયું આખું વાક્ય હાઉ ચાર જ ફેરફાર થયા આની અંદર એમાં એક તો આપેલો છે એને બાકીના ત્રણ જ ફેરફાર તમે કહી રહ્યા બીજું આખામાં ક્યાંય ફેરફાર દેખાતા નથી તો આ તમને સમજાઈ ગયું ને એની સાથે વેરનું હેડ બિન અને બિન શું કામ લાગે છે અને હેડ શું કામ આવે છે એ મેં તમને કહી દીધું સિક્રેટ આમ તો કોઈ કહેતો નથી ખાલી સ્વર્ગમાંથી દેવતાઓ આવે એને જ સ્પેશિયલ ભણાવું છું પણ તમે મારા માટે દેવતાથી કમ થોડા છો તમને ભણાવું છું તો જો

ટોટલ બે માર્ક આખા પેરેગ્રાફના બેઠે બેઠા લખવાના મળે અને જ્યારે તમે પેપર લખો ત્યારે જે ફેરફાર લખો નીચે અંડરલાઈન કરવાની ખાસ ભૂલાય નહીં જોકે અંડરલાઈન નીચે જ થાય સાહેબ ભણાવતા હોય શું કહેવાય પછી એક ગોળ રાઉન્ડ દોરો રાઉન્ડ ગોળ જ હોય ચોરસ રાઉન્ડ હોય ખાલી એમ કહ્યું ને ગ્રાઉન્ડ દોરો ઓકે પછીનું હાઉ મચ લેન્ડ અહીંયા ડ છે શું કરવાનું કીધું છે ડીડ એટલે કે વર્તમાનમાંથી બોતડામાં જવાનું છે ઓકે તો આપણે આ વાક્ય પૂરું થઈ ગયું પછી આયા છે હેવ યુ તો હેવ નું ભૂતકાળ શું થાય ખબર હોવી જોઈએ હેવ અને હેઝ એ બંનેનું થાય છે હેડ ચલ હેડ તો આ શું આવી જશે કેપિટલ હેડ હેડ યુ એવર થોટ મેન ઇઝ ઇઝ નું ભૂતકાળ વોઝ

એન્ડ ગેટ્સ જો આયા એન્ડ પછી ગેટ ગેટને એસ લાગી દીધું આવી નાની નાની વસ્તુ તમારી આંખની સામેથી ઇ પસાર થઈ જશે યું અને તમને ખબર બી નહીં પડે અને નીકળી જશે અને માર્ક જશે કારણ કે આગળ જઈને તમે જે સ્પર્ધાત્મક કોમ્પિટિટિવ પરીક્ષાઓ આપવાના છો કોઈનો ગોલ હોય તો સરકારી નોકરીઓ લેવાનો કે કોઈ પણ એમાં પણ આવી નાની નાની ભૂલો કે જે તમારી આંખની સામે હોય છતાં તમને દેખાય નહીં એવી ભૂલોને આમ 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 કાઢી નાખશે ઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પણ આપણે લેક્ચર આવવાના છે એની તૈયારીઓ ચાલે છે મજા આવશે તમને જોઈએ ઇંગ્લિશના એસએસની દુનિયા તમારી સામે ખોલીને રાખી દઈશ તો અહીંયા ગેટ્સ છે એનું ભૂતકાળ થઈ જશે ગોટ થઈ ગયું ગોટ સમથિંગ હી હેઝ નું પાછું શું થઈ ગયું હેડ પછી આ ટુ વાળું ક્રિયાપદ હોય ને ટુ વાળું ક્રિયાપદ એ ટુ વાળા ક્રિયાપદમાં નક્કો ફેરફાર કાંઈ ના થાય કારણ કે આગળ જે ટુ છે ને એ બુચું વાગેલું છે અને કોઈ પણ પેકેટ લઈ ત્યાં જ્યાં સુધી એનું બુચ એટલે કે એનું બટન એટલે કે એનું ઢાંકણું ના ખોલીએ ત્યાં સુધી બગડે નહીં તો આ આને કાંઈ ફેરફાર ના થાય અને આઈએનજી હોય એને કોઈ ફેરફાર કરવાનો નહીં થઈ ગયું હાર્ટ ટુ સર્વાય પાછું ટુવાડું આવી ગયું તો ટોટલ શું થઈ ગયું હેવનું હેડ થઈ ગયું ઇઝનું વર્સ થઈ ગયું હેઝનું એડ થઈ ગયું સ્ટ્રગલનું સ્ટ્રગલ થઈ ગયું ગેટ્સનું ગોટ થઈ ગયું હેઝનું હેડ થઈ ગયું ઉસકા કામ કર દિયા હમને તમામ જો પાછો એકવાર આપણે જોઈ લઈએ છે ડીડ કર્યું હેવ છે હેડ કર્યું પછી છે છે વોઝ કર્યું કર્યું હેઝ હેડ સ્ટ્રગલ્ડ સ્ટ્રગલ્ડ ગેટ્સનું ગોટ કર્યું હેઝનું હેડ કર્યું કામ તમામ કર્યું પછી જો જોવાયા બિસાઈ આફ્રિકાની બાજુમાં મતલબ આફ્રિકાની સાથે સાથે બાજુમાં ક્યાં હોય ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત ઇઝ ઓનલી તો ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત વોઝ અહીંયા ઈઝ છે અહીંયા વોસ છે મતલબ વર્તમાનમાંથી ભૂતકાળની અંદર જવાનું કીએ છે કે તમે એક ટાઈમ ટ્રાવેલ કરીને આજથી પાંચસો વર્ષ પાછળ જતા રહો એ દુનિયા તમે જુઓ તો ભૂતકાળ કર્યું નું વોઝ

નીચે મતલબ અંડરલાઈન કરવાની એમ પછી નું રગલો આવ્યો રગલો રગવાયો એ રગલા રગલા એ શું કીધું વોન્ટેડ અને આ શું છે વોન્ટ્સ આ વોન્ટેડ એટલે ભૂતકાળ છે અને વોન્ટ્સ એટલે વર્તમાન છે મતલબ તમારે ક્યાંથી ક્યાં જવાનું છે ભૂતકાળમાંથી વર્તમાનની અંદર છેલ છબી ગુજરાતી તો અમારે ભૂતકાળમાંથી વર્તમાનમાં જવાનું છે તો યાદ રાખવાનું કે જ્યારે ક્રિયાપદ પહેલાનો કરતા જે છે એક હોય કોઈ એક હી શી ઈટ અથવા કોઈ એક હોય તો ફેરફાર ના થાય આ છે વેન્ટ વેન્ટનું શું થશે વેન્ટ એટલે ગયો તો એનું વર્તમાન થશે ગો અને એકલો છે એટલે એને લાગશે ઈ એસ હી ગોઝ ટુ એરપોર્ટ પછી આ છે હી બોટ

So, went, went सो तो, ही वेट वेट ना खबर पड़ गई तब गोज टू द वेइटिंग रूम टू रेस्टू वाला में कई फेरफार ना तो वोटेड वोन्स करेंट नोज करी बोट बॉट नोज नु ईज वेट नोज बस बात पूरी थी गई ओके तो अः पाछ गयो पाचो फेरफारे थी गया तक गणा दू वो नोटेड પછી વેન્ટનું ગોઝ થયું પછી બોટનું બાઇઝ થયું પછી વોઝનું ઈઝ થયું અને વેન્ટનું ગોઝ લે આવ્યું ઘર ભેગો થા પછી છે નરેન્દ્રનાથ નરેન્દ્રનાથ એટલે કોણ છે ખબર છે તમને નામ છે જોયે નરેન્દ્રનાથ દેખાય છે ને બરાબર હા નરેન્દ્રનાથ વોઝ છે વાક્યની શરૂઆતમાં જ લખ્યું છે નરેન્દ્રનાથ વોઝ પણ અહીંયા વોઝનું ઈઝ બનાવી દીધું એટલે ભૂતકાળમાંથી વર્તમાનમાં જવાનું કીધું વોઝ ઇન્ટરેસ્ટેડ પછી આ નું ઇન્ટરેસ્ટિંગ કે ઇન્ટરેસ્ટ ના ચાલે કારણ કે વોઝ છે પછી વી થ્રી હોય તો અહીંયા ઈઝ પછી વી થ્રી એમને જ રાખવાનું એમાં ફેરફાર ન થાય બરાબર તો ઈઝ ઇન્સ્પિરિચ્યુઅલિટી ફ્રોમ ધ હી મેડિટેટેડ છે જો મેડી

ह तो अब आया हैव लिखो या हैज तो अगर जो आए पेरेंट्स पेरेंट्स एकवचन छे के बहुवचन छे पेरेंट्स मतलब माता-पिता बे ही था क्या बे थे क्या। बे होए तो हैव नहीं तो हेज तो आया उसे हैव दईयो तो टोटल फेरफार थे एबदा पाछा एक और जो લઈએ આપણે अपन लोग देख लेते हैं कि कौन-कौन से फेरफार हुए ले हैं इज नो वाज वाज પછી મેડિટેટેડ છે એનું થયું મેડિટેટ્સ એ લખો બરાબર એ શું કામ લાગ્યો તો કે હી એકવચન છે એટલે ઓકે બિફોર ધ ઇમેજીસ ઓફ ડિટીસ સચ એઝ યુ રામ સીતા મહાવીર हनुमान ही वाज वाज નું શું થયું ઇઝ થઈ ગયું પછી નરેન્દ્ર વોઝ વોઝ નું પાછું શું થઈ ગયું ઇઝ થઈ ગયું એન્ડ હા ય હેડ હેડ નું શું થઈ ગયું અયા હેવ થઈ ગયું થઈ ગયું વન ટુ થ્રી ફોર ફાઈવ આ એણે ફેરફાર કરીને દીધો એટલે ના ગણ્યો ચાર ફેરફારના બે માર્ક આપણને ખિસ્સામાં લબલબા લબાલ બદલા બદલ બ પછી છે વી વર પ્રિપેરિંગ ગ્રામર બુક ના અમે ગ્રામરની બુક બનાવીએ છીએ બનાવતા હતા ના બનાવીએ છીએ આર છે તો વી વર પ્રિપેરિંગ પ્રિપેરિંગ

વુડ પછી જો અહીંયા વિલ લખો કે પછી વુડ લખો કે પછી કેન લખો કે પછી કુડ લખો કે મૂળ ગમે તે લખો એના પછી હંમેશા વર્તમાનનું વર્તમાન જ રૂપ આવે ક્રિયાપદનું આ ગેટનું ગોટ ના થાય કોઈ દિવસ તમે ભૂતકાળ કરતા હોય કે ભવિષ્ય કરતા હોય કે ગમે તે વિલ કે વુડ આવી ગયું શેલ કે શૂડ આવી ગયું કેન કે કુડ આવી ગયું મે કે માઇટ આવી ગયું હેવ ટુ હેસ ટુ હેટ ટુ આવી ગયું એના પછી હંમેશા મૂળ રૂપ જ આવશે

રેવર્ડ એન્ડ સેલિબ્રેટેડ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઇન્ડિયામાં સૌથી વધારે વધારે ઉજવાતો અને એ પાછા આપણા રંગો આપણે આપણે તો રંગોની દુનિયામાં રમીએ છીએ આપણા લગ્નમાં તમે જો ખાવાની ને એટલા કલર હોય એટલા રંગોની તો વાનગીઓ ખાવાની હોય કપડાં એટલા કલર કલરના કપડાં હોય આપણા તહેવારો કોઈ પણ હોય દિવાળીથી લઈને હોળીથી લઈને એમાં એટલા રંગો હોય એટલે રંગોથી ભરેલી આપણી દુનિયા છે આપણે બધા રંગીલા છીએ અમે રાજકોટનું તો નામ જ છે રંગીલું રાજકોટ આખો ભારત દેશ આપણો રંગીલો છે તહેવારો બધા રંગીલા વિદેશમાં તમે જાઓ તો લગ્નમાં એ બ્લેક એન્ડ વ્હાઈટ પહેર્યા હોય હવે એવા તમે બેસણા પહેરીએ છીએ મિસ્ટર જોહનભાઈ અને એલિઝાબેથ બેન હા તો આમાં શું કરવાનું કીધું છે તો કાંઈ ઈઝ છે જોયું તમે ઈઝનું હેઝ બિન ઈઝ છે એ સાદો વર્તમાન છે કોઈ મસાલા નાખ્યા વગરનો અને હીઝ હેઝ બીન છે એટલે વર્તમાન જ છે પણ પૂર્ણ વર્તમાન બનાવવાનું કીધું છે શું બનાવવાનું કીધું છે પૂર્ણ તો ઈજનું શું થશે હેઝબીન મેં તમને અહીં ટૂંકમાં કહી દઉં આગળ ભણાવ્યું હતું છતાં ઈજ છે વર્તમાનનું પણ પૂર્ણમાં જાય એટલે ઈજ બિન થઈ જાય પણ બિન છે એ કરતા પછી લાગે નહીં એટલે આગળ હેવેઝ હેડ મૂકવા પડે તો હેવેઝ કે હેઝ એ વર્તમાન છે એટલે અહીંયા હેઝ આવ્યું અને હે શું કામ તો કે હે હોલી છે એકલી છે હોલીઓ નથી કેટલી બધી ઠીક કે ને તો ઈઝનું શું થશે બિન અચ્છા પાંચમો જો આખા વાક્યની અંદર પાંચમે ઇઝ આવે છે ઇઝ નું પાછું શું થશે हैज बीन ઇન অলમોસ્ટ એવરી પાર્ટ ઓફ ધ કન્ટ્રી ઇઝ નું પાછું શું થશે हैज बीन ઓન ધીસ ડે પીપલ ગેટ યુનાઈટ ટુગેધર ફોર્ગેટીંગ ઓલ રીસેન્ટ મેન્સ એન્ડ टाइप्स ઓફ મેડ ફીલિંગ ટુવર્ડ્સ ઈચ અધર હવે જો અહીયા ઓન ધીસ ડે પીપલ ગેટ ટુ યુનાઈટ ગેટ જે છે ને એ આય ક્રિયપદ થઈ ગયું ઓન ધીસ ડે પીપલ ગેટ ટુ યુનાઈટ

તો હેઝ બિન પાછું ઈસ્ટ છે તો હેઝ બિન થઈ ગયું પાછું ઈસ્ટ છે તો હેઝ બિન થઈ ગયું પછી ગેટ છે હેવ ગોટ થઈ ગયું વાત પૂરી થઈ ગઈ ઓકે આ આપણી હોળી હતી પછી અહીંયા છે વોટ હરને નો નું કરી દીધું ન્યૂ નો છે એ વર્તમાન છે અને ન્યૂ છે ભૂતળું આ ભૂતની વાત આવે ત્યારે ઘણી વાર ડરી જવાય છે આપણે વાત જ નથી કરવી નથી કરવી વાત એટલે જવાબ દો ભૂતભાઈ કરવે કહેતા ચલો જો ભૂતકાળ બનાવવાનું કીધું નામ તો લેવું પડે પાસ્ટ બનાવવાનું કીધું ઇંગ્લિશમાં બોલીએ આપણે આપણે લેટ સ્ટોક ઇન ઇંગ્લિશ પાસ્ટમાં બનાવવાનું કીધું તો પાસ્ટમાં થઈ ગયું નો નોનું ન્યુ થઈ ગયું વોટ હર નેમ ઇઝ ઇઝનું પાસ્ટમાં શું થશે વોઝ ઇઝનું પાસ્ટમાં શું થશે વોઝ શી કેન નોટ કેન નોટનું પાસ્ટ શું થશે આટલી તો ખબર જ હોય આપણને કુડ નોટ ફીડનું આ મે જે છે આ કેન કુડ જે છે એના પછી ક્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવતું નથી હંમેશા વર્તમાન જ આવે છે એટલે કુડ નોટ કરીને પછી વોકમાં ફેરફાર ના કર્યો આપણે મેટ કરીને એટલે નથી કર્યો બાકી મને કઈ શોખ થોડો થાય જો ફેરફાર નો નું થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું કુડ ફીડનું થઈ ગયું ફેડ મેનું થઈ ગયું માઇક આટલા ફેરફાર તમને મીઠે બેઠા માર્ક મળે મીઠેઠ બેઠા બીઠે બેઠા તમારે એના માટે મજૂરી તો કરવી જ પડે ભાઈ પછી છે સંજના હે સંજણી સંજણી આવી જો સંજના રિક્વેસ્ટ એ સ્લાઈ ગયો છે એટલે વર્તમાન છે અને રિક્વેસ્ટેડ ભૂતકાળ બનાવવાનું કીધું તો રિક્વેસ્ટ નું રિક્વેસ્ટેડ તો થઈ ગયું ટુ વાળા ક્રિયાપદમાં ફેરફાર ના થાય પિકનિક વોટ ડુ યુ ડુ છે વર્તમાન છે એનું ભૂતકાળ થશે ડીડ અને ડીડ એક વખત આવી ગયું પછી આ નોટિસ નું ભૂતકાળ થશે નહીં નોટિસ તો ઇઝન્ટ ઇઝન્ટ નું વઝન્ટ વઝન્ટ ઇટ ફની ધેર ઇઝ ઇઝ નું થશે વોઝ હેઝ નું થશે ભૂતકાળ હેડ અહીંયા ઈઝ તો અહીંયા પાછું થઈ ગયું આટલા બધા કોમન મોટા ભાગે કોમન ફેરફાર આવ્યા અને આવા જ પરીક્ષાઓમાં પૂછાશે છે અઘરા અગ્રહ વિચિત્ર આપણી ક્ષમતાની બહાર જતા રહીએ ને કંઈ દરિયાપારથી સિંગાપોરથી સેન્ટેન્સ તમારા માટે સ્પેશિયલ લેવા એવા નથી પૂછાતા ઓકે બસ આટલા ટોપ ટેન એક્ઝામ્પલ મેં તમને સમજાવી દીધા બસ મહેનત કરતા રહ્યો મહેનત કરતા રહ્યો મહેનત કરતા રહ્યો વાંચતા રહ્યો લખતા રહ્યો દોડતા રહ્યો આગળ વધતા રહ્યો નિષ્ફળતા અને હંમેશા માટે ભૂલી જાઓ મોટાભાગના વિદ્યાર્થીઓ મોટા ભાગે એ જ વિચારે મને માર્ક આવશે કે નહીં હું પાસ થઈશ કે નહીં સતત આવું વિચારીને પાસ કરે રાખે પછી મગજ છે ને આવી નેગેટિવિટીમાં જતું રહ્યું એટલે એ નેગેટિવિટીમાંથી મગજને કાઢવા માટે મોબાઈલમાં મથે એટલે એટલી વાર તો ઓલું બધું ભણવાનું બધું પાસ થવાનું નહીં થવાનું એ બધું ભૂલાઈ જાય પણ મોબાઈલ છે એ કંઈ હખણો તો ના રહી એ તો ડબલ નેગેટિવિટી મનમાં નાખે એના કરતાં જેટલી તમને એવી સંભાવના લાગે છે કે હું પાસ થઈશ કે ના પાસ એટલી જ સંભાવના જેટલી નાપાસ થવાની છે એટલી પાસ થવાની છે તો એ પાસ થવાની સંભાવના ઉપર આગળ વધો કાંઈ નથી આવડતું તો એક ટૉપિક તૈયાર કરો દસ ટૉપિક નથી આવડતા તો બે ટોપિક તૈયાર કરો ચાર ના થાય તો ત્રણ ટૉપિક તૈયાર કરો જેટલું તો તમે તૈયાર કરતા જશું ને કરેલું તૈયાર તમને આગળ વધારતું જશે એનો કોન્ફિડન્સ કંઈક અલગ જ હોય સો બસ આવી જ રીતે તમે ભણતા રહો દોડતા રહો આગળ વધતા રહો જલસાથી અને ખાસ કોમેન્ટ ખાસ કરી દેજો છું લાઇટનું બટન દસ વાર દબાવી દેજો ના એક જ વાર દબાવજો અને કોમેન્ટ ખાસ કરતા રહેજો નો મોસ્ટલી કોમેન્ટ હોવી જોઈએ તમારી બધાને મને ખબર પડે તમે રિવ્યુ છો હું તો કોમેન્ટ જોવા જાવ તો મોટા ભાગે કંઈ લખ્યું જ ના હોય મને કેમ ખબર પડે તમને શું ગયું હું શું નહીં તમે ગમે એ ભાષામાં ગમે તે લખો મને કાંઈ ફેર પડતો નહીં તમે લખો તો મને ખબર પડે ઓકે કે તમે આવડે છે નથી આવડતું શું છે ખાસ અત્યારે મંડી પડવાય જય હિન્દ જય ભારત જય જય ગેર ગુજરાત